સુરતમાં નગર પ્રાથમિક શાળા સમિતિની બીજી ઓનલાઈન વિડિયો કોન્ફરન્સમાં વિપક્ષે શાળા મર્જ કરવાનો સખત વિરોધ કર્યો છે. સાથે જ વિપક્ષના સભ્યોએ ચહેરા પર શાસકોની અવગણનાથી અધિકારીઓને લીલા લહેર સહિતના લખાણવાળા માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. કોરોનાના લોકડાઉન વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બીજી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી સામાન્ય સભા મળી છે, જેમાં 14 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. વિપક્ષે શાળા મર્જ કરવાનો સખત વિરોધ કર્યો છે. સાથે જ વિપક્ષના સભ્યો ચહેરા પર શાસકોની અણઆવરથી અધિકારીઓને લીલા લહેર સહિતના લખાણવાળા માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. વિરોધ પક્ષે કહ્યું છે કે 100 થી વધુ ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાને મર્જ કરવાની જગ્યાએ 160 જેટલા વિદ્યાર્થીઓની શાળા શિક્ષકના કહેવાથી મર્જ કરવામાં આવી રહી છે. શાસક પક્ષે કહ્યું છે કે તમામ નિર્ણયો વિપક્ષની સંમતિથી જ લેવામાં આવી રહ્યા છે. ખાસ તો એક જ મુદ્દો ગરમ રહેવાનો છે, બીજું તો કઈ ખાસ કામ નથી. એક કામ એવો છે કે જે શાળા મર્જિંગ કરી છે, શાળા નંબર 38-39, એમાં અમારો સખત વિરોધ રહેવાનો છે. અને એ શાળા જબરજસ્તીથી એક નિરીક્ષકના ખાલી એક પેપર પર ભલામણ કરવાથી એ લોકો જો એ શાળાઓનું મર્જિંગ કરી દેતા હોય તો મારા અમારો કોંગ્રેસ તરફથી એમાં સખત વિરોધ રહેવાનો છે. ને અમે એ હરગીજ ચલાવી નહીં લેવાના, કારણ કે જે નિરીક્ષક શ્રી નિરીક્ષકે જાગૃતિબેને જે ભલામણના 5 પોઈન્ટ વિદ્યાર્થીઓના હિતમાં બતાવેલા છે એ 1 પોઈન્ટ વેલિડ નથી. અને જબરજસ્તી શાળાઓને મર્જિંગ કરવાનું કામ કરવામાં આવે છે. અને આ મર્જિંગ કરવાનો પાછળ એ લોકોને એક જ હેતુ સમાયેલો છે. એ લોકો એક જ વસ્તુ કહે છે કે કૃત્રિમ રીતે ટીચરોની જે ઘટ છે એને સર્વર કરવા સિવાય બીજો લોકોનો કોઈ આશય દેખાતો નથી. કારણ કે જ્યારે પેલા નિરીક્ષકશ્રીએ જણાવ્યું કે સુરક્ષાનો પ્રોબ્લેમ છે, તો હું એમ માનું કે જ્યારે આ લોકડાઉનમાં સુરક્ષાને લીધે આપણે એકબીજાને દૂર બેસતા હોઈએ, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો, ત્યારે આ બધું ગેધરિંગ કરવાની વાત કરે છે. જ્યારે એક શાળામાં 100 થી ઓછી વિદ્યાર્થી હોય તો જ, 100 થી વિદ્યાર્થી ઓછા હોય તો જ એ શાળાનું મર્જિંગ થઈ શકે છે. આ 160 વિદ્યાર્થી કન્યાઓની શાળા હોય ને એનું મર્જિંગ કેવી રીતે કરી છે? અને આ લોકોનો એક જ ઈરાદો મને દેખાઈ જાય છે કે ફક્ત લઘુમતી શાળાઓનું, કન્યાઓનું શાળાઓનું એ લોકોને મર્જિંગ કરવાની વાત આવે છે. કુમાર ને કન્યા સાથે કરતા બંને અલગ બેસતા હોય તો કેટલું ફ્રીડમ મળે? ને બીજું કે વિદ્યાર્થીઓને બેસવા ઉઠવાની બી કેટલી ફાઇન જગા મળે? તો શું સોશિયલ ડિસ્ટન્સ અહીંયા મેન્ટેન નથી થતું? જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, મેયર શ્રી, કોર્પોરેટર, આપણા કલેક્ટર શ્રી, આપણા કમિશનર શ્રી જ્યારે સોશિયલ ડિસ્ટન્સની વાત કરતા હોય તો આ લોકો એમ કહું કે સોશિયલ ડિસ્ટન્સની વિરુદ્ધમાં વિરુદ્ધ કામ કરે છે. મારે મારો સખત વિરોધ છે કે આ તદ્દન ખોટી વાત છે. ને આ લોકોએ ને એક બીજું એમણે બતાવ્યું કે મેદાનની સુવિધા, સ્કૂલ એક હોય કે બે હોય, મેદાન તો એક જ છે ને એક જ રહેવાનું છે, પછી મેદાનની સુરક્ષાની શું વાતો કરે છે? એ વાત તદ્દન ખોટી છે. અને જેને બીજું કે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટે તકલીફ પડે છે એવું કશું ત્યાં નથી. અને આ મર્જિંગમાં એણે કોઈ પણ એસએમસીનો ડ્રાવ કરેલો નથી. અને આચાર્યઓ, બંને આચાર્ય અને ત્યાંના લોકલ શિક્ષણ સમિતિના સભ્ય, કોર્પોરેટર, કોઈને સાયન્સમાં લીધા વગર એક નિરીક્ષક પોતાને, પોતાની જાતને, પોતાની જાતથી આ કૃત્ય કરતો હોય તો આ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ને આ કોવિડ દરમિયાન જે આ નિરીક્ષકની ડ્યુટી કોવિડમાં હોય ને એ કોવિડ દરમિયાન એટલે શા માટે એમણે આ શાળાનું મર્જિંગનું કામ કર્યું, તો હું એમ કહેવા માંગુ છું કે એમને કોવિડ દરમિયાન બેદરકારી કરી છે, કામમાં લાપરવાહી કરી છે, એના માટે એમને પનિશમેન્ટ કરવા જોઈએ, એમની તપાસ કરવી જોઈએ, એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. કે કોવિડ જેવી મહામારીમાં પણ એ શાળાનું મર્જિંગનું કામ કરે છે, એમને સોંપેલી જવાબદારી અને ફરજોને ચૂકવવામાં સદંતરે નિષ્ફળ ગયા છે, તો આવી નિરીક્ષકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. લોકડાઉન પછી આ કેટલા, લોકડાઉનના 2 મહિના પછી આ જે સામાન્ય સભા યોજાય છે એ કેટલા મી કહી શકે, કેટલો અંતર રહ્યું? આ બની 2 મહિનાના અંતરમાં અમારી સામાન્ય સભા થાય. દર મહિને કેટલી સામાન્ય સભા થાય? દર 2 મહિને એક સામાન્ય સભા થાય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સફી જરીવારાએ જણાવ્યું હતું કે શિક્ષકોને કોવિડ-19માં અપાયેલી જવાબદારીમાં મામાફોઈની નીતિ અપનાવાઈ રહી છે. કેટલાક શિક્ષકોને 2-3 વાર જવાબદારી સોંપાઈને ઓર્ડર આપ્યા છે, કેટલાકને કોઈ જવાબદારી જ ન આપી કોવિડ-19ની કામગીરીથી દૂર રખાયા છે. સમિતિની શાળા ક્રમાંક 38-29 મર્જ કરાય એ સદંતર, ગેરકાયદેસર અને એક નિરીક્ષકના લેખિત ભલામણથી શાળા મર્જ કરાઈ હોવાનો આરોપ કરાયો છે.
મર્ચ પહેલા શાળા મેન્ટેનન્સ કમિટીનો ઠરાવ હોવો જોઈએ, આચાર્યની સલાહ અભિપ્રાય હોવો જોઈએ, જે તે વિસ્તારના કોર્પોરેટર શિક્ષણ સમિતિના સભ્યોનો પણ અભિપ્રાય લેવો જોઈએ. આ તમામ બાબતને નજરઅંદાજ કરી નિર્ણય લેવાયો છે. શાળાના મર્ચથી લઘુમતીની કન્યા શાળાઓ બંધ કરવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવાયો છે. પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રક મુજબ કોઈ પણ શાળા મર્ચ કરવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા 100 થી ઓછી હોવી જોઈએ, પરંતુ શાળામાં 160 વિદ્યાર્થીઓ છે તો મર્ચનો હેતુ કૃત્રિમ છે. શિક્ષકની ઘટને સરભર કરવા માટે શાસકો નિરીક્ષકોના ઘૂંટણીએ પડ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેમેરામેન સાબિર સૈયદ સાથે વિજલ પટેલ, દિવ્યાંગની સુરત.